સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના બડોલી ગામ ખાતે વહેલી સવારથી મતદાનની શરૂઆત થઈ ગઈ હતી. આકરી ગરમી વચ્ચે પણ ગ્રામજનો દ્વારા મતદાન કરાતા જાગૃતતા જોવા મળી હતી. સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ રતનબેન દ્વારા પોતાના વતન બડોલી ખાતે મત આપી આજુબાજુના ગ્રામજનોને પણ મોટી સંખ્યામાં વોટિંગ કરવા અપીલ કરી હતી. ઈડર તાલુકાના બડોલી ગામમાં એકંદરે શાંત રીતે સરેરાશ 65% મતદાન પૂર્ણ થયું હતું. યોજાયેલી ચૂંટણીમાં ગરમીના લીધે દરેક જિલ્લામાં ઓછું મતદાન થયું છે. સાબરકાંઠા જિલ્લામાં આવેલા ઈડર તાલુકામાં પણ સરેરાશ ઓછું મતદાન જોવા મળ્યું. તેમ છતાં ઈડર તાલુકાના બડોલી ગામમાં 65% મતદાન કરાવી કાર્યકર્તાઓએ પોતાની આવડત બતાવી હતી. આવી કારગર ગરમીમાં પોલીસ અને હોમગાર્ડ મિત્રો દ્વારા ફરજ બજાવવામાં આવી, તેમજ બહારથી આવેલ ચૂંટણી અધિકારીઓએ પણ પોતાની ફરજ ગરમીમાં બજાવી હતી. બડોલી ગ્રામજનો કે ગ્રામ પંચાયત દ્વારા માનવતા નેવે મૂકી હોય તેમ પાણીની વ્યવસ્થા અને જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી ન હતી. બડોલી ગામમાં જિલ્લા પ્રમુખ પણ રહે છે, છતાં પોલીસ મિત્રો માટેની સગવડ ન થતાં તેમની પણ ખામી દેખાઈ આવી. અસહ્ય ગરમીમાં બડોલી પંચાયત દ્વારા હાજર કર્મચારીઓ માટે પીવાના પાણીની પણ વ્યવસ્થા ન કરાતા હાજર કર્મચારીઓને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો તથા દાબેલી ખાઈને દિવસભર ફરજ બજાવવી પડી. ગામમાં સાંજના સમયે વિધાનસભાના હિતુભાઈ કનોડિયાએ બડોલી બૂથની મુલાકાત લીધી હતી. હિતુભાઈ કનોડિયાએ બડોલી ગામના દરેક બૂથમાં જઈને બૂથ અધિકારી સાથે વાતચીત કરી કેવું છે મતદાન તે પૂછ્યું હતું. બડોલીની સાથે તેઓ અન્ય ગામમાં પણ મુલાકાત લઈને આવ્યા છે તેવું તેમણે જણાવ્યું હતું. બડોલી ગ્રામજનોએ કોઈ પણ પક્ષમાં મત આપ્યા હશે, પણ સારા એવા પ્રમાણમાં આટલી ગરમી હોવા છતાં મતદાન કર્યું છે તે માટે બડોલી ગામના મતદાતાઓને બિરદાવ્યા હતા. બડોલી ગ્રામજનોમાં ઉંમરલાયક, પગે અપંગ તેમજ બીમાર લોકોએ પણ મત આપવા આવ્યા હતા. એકંદરે ધીમી ગતિએ પણ શાંતિપૂર્વક મતદાન થતાં બડોલી PSI DD ચૌધરીએ રાહતનો શ્વાસ લીધો હતો. રાકેશ નાયક સાથે NS ગુજરાત ન્યૂઝ, ઈડર.